નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો ખારીયા પાસેના ચામુંડા માતાના મંદિર પાસે રાત્રિના સમયે રૂ ભરાવીને હારીજ બાજુથી આવી રહેલા કિમણા ગામના બે ટ્રેક્ટર ચાલકોને હાઈસ્કૂલ પાસે બનાવેલ સ્પીડ બ્રેકર આવી જતા એક યુવાન નીચે પટકાયો હતો. સાંજના સમયે હારીજ ખાતે રૂ ભરાવીને કિમણા ગામના પરમાર કંજે ફતુજે ડ્રાઈવરે બંને લોકો કિમણા જઈ રહ્યા હતા. ખારીયા ગામ પાસે ચામુંડા માતાજીના મંદિર પાસે શિવશક્તિની હાઈસ્કૂલ પાસે બનાવેલા સ્પીડ બ્રેકર આવી જતા એક યુવાન નીચે પટકાયો હતો. ત્યારે જ હાજર વ્યક્તિ 160 ને જાણ કરતા 108 તાબડતોડ આવી પહોંચી હતી અને 108 દ્વારા નીચે પડકાર પર માર કાનજીભાઈ ભતુજીને થરા ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પણ કનુજીને વધારે ઈજા હોવાને કારણે વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પાટણ ખાતે સારવાર દરમિયાન કનુજીનું મોત નીપજ્યું હતું. ત્યારે ખીમણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે મૃતકના પરિવારમાં 7 બહેનો વચ્ચે 1 જ ભાઈ હતો અને મૃતકના 3 નાના બાળકો પણ છે. તે નિરાધાર બનવા પામ્યા છે. ત્યારે એક ગરીબ ખેડૂતનું ટ્રેક્ટરમાંથી નીચે પકડાતા મોત થતા સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તે જરૂરી છે. ચેરસી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. અમદાવાદ શહેરમાં એએમટીસ બસમાં મુસાફરે પોતે પોલીસ હોવાનું જણાવી કંડક્ટર જોડે ગેરવર્તણૂક કરી હતી. ત્યારે આ કંડક્ટરની સમય સૂચકતાને કારણે નકલી પોલીસે ઝડપી પાડી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં એએમટીએસ બસમાં પોલીસની ઓળખ આપી મુસાફરી કરતા શખ્સ ઝડપાયો હતો. એએમટીએસના કંડક્ટર જ્યારે પોલીસનું આઈ કાર્ડ માંગ્યા ત્યારે કંડક્ટર સાથે ગેરવર્તણૂક ભર્યું વર્તન કર્યું હતું અને કંડક્ટરે સમય સૂચકતા વાપરી શખ્સને પોલીસ સ્ટેશને સોંપ્યો હતો. ત્યારે વટવા જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યોગેશ્વરી રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ઉત્તર પ્રદેશના યાત્રાધામમાં અયોધ્યા નગરમાં ભવ્ય રામ મંદિરના બાંધકામ મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર પર દબાણ વધારી રહ્યો છે. ત્યારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકોરે આજે કહ્યું છે, જો નરેન્દ્ર મોદીની સરકાર આ વખતે વચનનું પાલન કરવામાં ચૂપચાપ રહી તો 2019ની લોકસભા ચૂંટણીમાં એ સત્તા પર આવી શકે નહીં. રામ મંદિરના બાંધકામ મુદ્દે પોતાની પાર્ટીના વલણ વિશે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માટે ઠાકરે એમના પત્ની રશ્મિ અને પુત્ર આદિત્યની સાથે અયોધ્યાના 2 દિવસના પ્રવાસે આવ્યા છે. તેમણે નગરના વિવાદસ્પદ રામ મંદિર સ્થળે રામલલાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. ઠાકરે કહ્યું હતું કે સરકાર બને કે ન બને પણ મંદિર જરૂર બનવું જોઈએ. એમણે વધુમાં કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના બાંધકામનો મુદ્દો એકલા ભારત પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેતા હિન્દુઓની લાગણી સાથે સંકળાયેલો છે. એટલે હિન્દુઓની લાગણી સાથે રમત રમવી ન જોઈએ. તેથી આ મંદિર બાંધવામાં હવે વિલંબ પણ ન થવો જોઈએ. ઠાકરે ભારતીય જનતા પાર્ટીને પરોક્ષ રીતે કહ્યું છે કે કેટલાક લોકો ચૂંટણી વખતે રામ રામના નારા લગાવે છે અને પછી આરામમાં જતા રહે છે. ઠાકરે એવો પણ સવાલ કર્યો કે ક્યાં રામ મંદિરનો મામલો પણ દેશનો દરેક નાગરિક ખાતામાં 15-15 લાખ રૂપિયા આપવાના વચન જેવા ભાજપનો ચૂંટણીનો જુલ્મ તો નથી ને. ઠાકરે કહ્યું છે કે જો રામના અયોધ્યા મંદિરમાં બંધવાનો મુદ્દો જો ન્યાયતંત્ર પર છોડવો હોત તો દર વખતે ચૂંટણી વખતે રામ મંદિરનો મુદ્દો ઉપાડીને લોકોને મૂર્ખા બનાવવાનું કામ બંધ કરવું જોઈએ. ઠાકરેએ કહ્યું છે કે અમારી પાર્ટી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બંધાય એ માટે પ્રતિબદ્ધ છે. જો કેન્દ્ર સરકાર દ્વારા બાંધકામ માટે કોઈ કાયદો કે વટહુકમ લાવે તો અમારી પાર્ટી એને પૂરો ટેકો આપશે. ઠાકરે વહેલી સવારે 1.5 કલાક સુધી ભગવાન રામના 12 સ્વરૂપ રામલલ્લાના દર્શન કર્યા હતા. એ વિશે એમણે કહ્યું કે રામલલ્લાની મૂર્તિના દર્શન કરતી વખતે પોતાને આંતરિક શાંતિની અનુભૂતિ થઈ હતી પરંતુ ભગવાન જેલમાં પડ્યા હોય એવું પણ થયું હતું. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કહે છે કે સ્થળે મંદિર હતું છે ને રહેશે, પણ મારો સવાલ એ છે કે મંદિર તો છે તો દેખાતું કેમ નથી? એ દેખાય એ માટે ભાજપની સરકાર ક્યારે કાયદો લાવશે? બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. જમ્મુ કાશ્મીરના શોપિંગમાં સેનામાં આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ત્યારે એન્કાઉન્ટરમાં શોપિયાના જિલ્લાના કાપકરણના બતાગુડમાં ચાલી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર સેનાએ છે આતંકીઓને ઠાર માર્યા છે, જ્યારે એક જવાન પણ એન્કાઉન્ટરમાં શહીદ થવાનું જાણવા મળ્યું છે. સેનાના આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલતું હતું. આ એન્કાઉન્ટરમાં સેનાએ હિઝબુલના જિલ્લા કમાન્ડરને ઠાર માર્યો હતો. એન્કાઉન્ટરમાં જુદા દક્ષિણ કાશ્મીરના શોપિયામાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. સેના દ્વારા વિસ્તારમાં એન્કાઉન્ટર ચલાવવામાં આવ્યું હતું. ત્યારે શુક્રવારે થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ 6 આતંકીઓને ઠાર માર્યા હતા. જ્યારે ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં કુલગાવમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સુરક્ષા બળોને અને આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ફાયરિંગમાં એક નાગરિક પણ ગવાયો હતો. સાઉથ કાશ્મીરના પુલવામા શનિવારે સુરક્ષા બળો અને આતંકીઓની અથડામણ થઈ હતી. આ અથડામણમાં પુલવામા ટીકેન ગામમાં થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ટોપ કમાન્ડર લિયાકત અહેમદને ઠાર મારવામાં આવ્યો છે.
આ ઉપરાંત વધુ એક આતંકીને પણ ઠાર મારવામાં આવ્યું છે, પણ હિઝબુલના સાથે જોડાયેલો હતો. બીજો આતંકી હજુની ઓળખ થઈ શકતી નથી અને આતંકીઓ પાસેથી સુરક્ષા બળોએ મોટી સંખ્યામાં વિસ્ફોટક અને બીજા હથિયારો પણ મળી આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બીએસપી સ્વામિનારાયણ મંદિરના પાઠોત્સવ યોજાયો હતો, તેમજ અન્નકૂટમાં દેશ વિદેશથી સંતો અને પ્રવચનો આપ્યા હતા. ત્યારે આ અન્નકૂટ ઉત્સવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ધોરાજીના વિશ્વ વંદનીય સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે ધોરાજીના આંગણીથી સમાન મંદિર ભેટ આપી છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રેરણા અને પ્રગટ ગુલહરી મન સ્વામી મહારાજના આશીર્વાદ થયા હતા. ધોરાજી બીએપીએસના સ્વામિનારાયણ મંદિરનો દ્વિતીય પાઠોત્સવ યોજાયો હતો, તેમાં સંતોના સાનિધ્યમાં યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાન વૃદ્ધાન સંતો જેઓ દેશ વિદેશમાં અનેક શિબિરો સેમિનારોના પ્રવચનો દ્વારા અસ્મિતાને જગાવે છે, તેઓ પ્રવચન આપ્યું હતું. પાઠોત્સવમાં મહાપૂજા વિધિ અને ભવ્ય અન્નકૂટના દર્શન, પાઠોત્સવ સત્સંગ, મહાઆરતી જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. અન્નકૂટમાં 1100 અલગ પ્રકારની ચીજવસ્તુઓને અન્નકૂટમાં ધરવામાં આવી હતી. ધોરાજીના તથા આજુબાજુ વિસ્તારમાં રહેતા હરિભક્તોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ગોરધોડ ખાતે આ રહેતા મહિલા તબીબને કન્ટેનર હાઉસ બનાવી આપવાની વાત કરી રહેલ રાજસ્થાનીઓએ લાખો રૂપિયા ઠગાઈ કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો હતો. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઘોડદોડ રોડ જમનાનગર ખાતે આવેલ હર્ષ એપાર્ટમેન્ટમાં રહેતા અમીબેન યાજ્ઞિકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ રાજસ્થાનના શિખરના 3 ઠગો, જે દિનેશ ઝાંગડ, વિનોદ અને સુનિલ નાઓના તેઓના કન્ટેનર હાઉસ બનાવવાનું કહી 1.5 લાખ રૂપિયા પડાવી લઈ જઈ આજ દિન સુધી રૂપિયા કે કન્ટેનર હાઉસ ન બનાવી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. સુરેન્દ્રનગરની સબજેલ બની અખાડો, ત્યારે કેદીઓ ઝઘડ્યા હતા અને જેના જેલર કેદીઓની તમામ સુવિધા પૂરી પાડતો હોવાનો વિડીયો વાયરલ સામે આવ્યો છે. રાજ્યની જેલોમાં પોલમપોલ થતી હોવાનું વધુ એક વિગત સામે આવી છે. સુરેન્દ્રનગરની સબજેલમાં કેદીઓ ઝઘડતા અખાડો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સબજેલમાં થયેલી મારામારીમાં 4 કેદી અને 1 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. સબજેલનો એક વિડીયો ખુદ કેદીએ જ વાયરલ કર્યો છે, ત્યારે જેમાં મોબાઈલમાં પાન મસાલા અને ભોજન જેવી બધી વસ્તુની સુવિધાનો વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાયરલ વિડીયોમાં જેલર એન્ડ્રોઇડ મોબાઈલના 15,000 ને એક મસાલાના 25 રૂપિયા લેતા હોવાનો કેદીએ આક્ષેપ કર્યો છે. નવાઈની વાત એ છે કે જેલમાં કેદીઓને દારૂ પણ મળી રહે છે અને નાણાં લઈને પોલીસ આવી સુવિધાઓ આપતી હોવાને કારણે આરોપ લાગ્યો છે. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી, પરંતુ 108ને હાજર પોલીસ કર્મીઓએ પરત મોકલી હોવાનો આરોપ છે. વધુમાં વાયરલ વિડીયોમાં કેદીઓને ઈજા થઈ હોવાનું પણ જણાવવામાં આવે છે, ત્યારે કેદીઓને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં હોવાની વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિડીયોમાં કેદીઓ મોજ માણતા, ભજન ગાતા અને ધૂમ્રપાન કરતા દેખાઈ રહ્યા છે.
કેદીઓ પાસે મોબાઈલ, સિગારેટ, મસાલા, ઘડિયાળ વગેરે ચીજવસ્તુઓ વિડીયોમાં દેખાઈ રહી છે. હાલમાં આ વિડીયો ખુદ કેદીએ જ વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક તારણ. વાયરલ વિડીયોમાં સુરેન્દ્રનગરના સબ જેલના જેલર કેદીઓએ તમામ પ્રકારની સુવિધા પૂરી પાડતા હોવાનો કેદીએ આક્ષેપ કર્યો છે. હાલ તો આ વિડીયો વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. તો શું આ વિડીયો વાયરલ થતા સબ જેલના જેલર તથા જેલ પ્રશાસન પર જિલ્લા પોલીસ વડા તથા ઉચ્ચ અધિકારી કઈ કાર્યવાહી કરશે કે નહીં તો આવનારો સમય બતાવશે. હાલ તો આ વાયરલ વિડીયોએ જોર પકડ્યું છે. શાહરૂખ સિપાહી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.